સર્વે વિદ્યાર્થી મિત્રોને હસમુખ પટેલના આત્મભાવે રામ રામ હું આપ સર્વેને આપણી ગુજરાતી ચેનલ વતી આજે નવરાત્રિના પહેલાં નોરતાની શુભકામના આપું છું અને મા જગદંબા તમારા સર્વે વિદ્યાર્થીઓના જીવનમાં એક પ્રકાશ બનીને પ્રવર્તે તેવી શુભકામના સાથે હું આજે ધોરણ દસના બાળકો માટે એક સરસ મજાનો વિડીયો અપલોડ કરવા જઈ રહ્યો છું કારણ કે ધોરણ દસના બાળકોની પ્રથમ પરીક્ષા ઓક્ટોમ્બર બે હજાર એકવીસ એટલે કે અઢાર તારીખે યોજનાર છે અને આ વખતે પેપરો ગુજરાતીનું જે પેપર છે એ પેપર બોર્ડ કક્ષાએથી આવવાનું છે તો સર્વે વિદ્યાર્થીઓને પ્રશ્ન હશે કે કયા પ્રકારનું આ પેપર હશે એટલા માટે આજે હું તમને સૌ પ્રથમ પહેલાં મેં આજ ચેનલમાં ધોરણ દસની વાર્ષિક પરીક્ષાનું એક પેપરનું પરિરૂપ મૂકેલું છે એ અનુસંધાને ઘણા મિત્રોનો પ્રશ્ન હતો કે સાહેબ પ્રથમ પરીક્ષામાં છંદ હશે અલંકાર હશે કરતરી કરમણી હશે કે નહીં તે બધી વસ્તુનું સમાધાન મિત્રો આજના આ વિડીયોની અંદર તમને થઈ જશે અને કેવા પ્રકારનું પેપર પ્રથમ પરીક્ષાનું ગુજરાતી વિષયનું ધોરણ દસનું આવવાનું છે તેની પણ તમને આ વિડીયોના માધ્યમ દ્વારા તમને જાણવા મળી જશે તો આખો વિડીયો શાંતિથી નિહારજો અને મિત્રો આ ચેનલને હજી સુધી કોઈ પણ વિદ્યાર્થીઓએ સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેના કારણે આવા અવનવા વિડીયો અને ધોરણ નવથી બારના તમામ વ્યાકરણના જે વિડીયો હશે એ વિડીયો તમને મળતા રહેશે અને ડિસ્ક્રિપ્શનની અંદર હું તમામ વિડીયો જે ધોરણ દસનું વ્યાકરણ પૂછાવાનું છે તેના તમામ વિડીયો ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકેલા હશે તો તમે જોજો તો ચાલો મિત્રો સમય ન બગાડતા પ્રથમ પરીક્ષા બે હજાર એકવીસનું ગુજરાતીનું પેપર કેવું હશે એના પરિરૂપની વાત કરીએ મિત્રો પ્રથમ ભાષા અંદર સૌપ્રથમ જોડકા આવવાના છે એ ફાઈનલ છે એની અંદર કરતા કૃતિ સાહિત્ય પ્રકાર અને પાત્ર યુક્તિ આ ચાર ગુણની ની આવશે ત્યાર પછી જે ખાલી જગ્યાઓ કોવિડ નાઇન્ટીનના કારણે જે પરિરૂપ બે વર્ષ માટે અહીંયા રાખવામાં આવ્યું હતું અને ગત વર્ષે હતું એ પરિરૂપ આ વખતે મિત્રો બદલાઈ ગયું છે એટલા માટે બે હજાર ઓગણીસની ની અંદર જે પરીક્ષાનું પરિરૂપ હતું એ પરીક્ષાનું પરિરૂપ આ વખતે આવી જશે તેની સંપૂર્ણ માહિતી હું તમને આપવા જઈ રહ્યો છું આપેલા પ્રશ્નોના એક વાક્યના ઉત્તર લખો એના બે પ્રશ્નો છે અને દરેકનો એક ગુણ છે આપેલા પ્રશ્નોના ત્રણ ચાર વાક્યમાં ઉત્તર લખો એમાં ત્રણ પ્રશ્નો પૂછાશે એના પ્રત્યેકના બે ગુણ છે એટલે કે છ ગુણ છે અને આપેલા દસ બાર વાક્યોના જે પ્રશ્નો છે એ ત્રણ પૂછાશે બે લખવાના છે એકના ચાર ગુણ છે એટલે તમને આઠ ગુણ મળવાપાત્ર થશે એવો જ વિભાગ બીની અંદર તમને જોવા મળશે હમણાં તમે પેપર જોશો એટલે તમને ખ્યાલ આવી જશે આખું પેપર હું તમને આ વિડીયોના માધ્યમ દ્વારા બતાવવા જઈ રહ્યો છું મિત્રો આ રીતે તમારો વિભાગ સી એ વીસ ગુણનો હશે અને વીસ પ્રશ્નોની અંદર તમે જોઈ શકો છો એની અંદર આ વખતે સપ્ટેમ્બર માસની અંદર પચાસ ટકા અભ્યાસક્રમ રદ કર્યો છે અને પચાસ ટકા અભ્યાસક્રમ પૂછાવાનો છે એમાં એ લોકોએ કરતરી કર્મણી ભાવે પ્રયોગનું જે બે ગુણનું જે વ્યાકરણ છે એ કાઢ્યું છે પણ મિત્રો છંદ પૂછાશે અને નવા પરિરૂપમાં પ્રથમ પરીક્ષાનું જ્યારે આપણે બે હજાર ઓગણીસનું પેપર આપ્યું હતું ત્યારે પણ એ પ્રથમ પરીક્ષાનું જે પેપર છે ધોરણ દસનું એ આવ્યું હતું અને એની અંદર વીસ એકમો હતા તો આ વીસ એકમો તમે જોઈ શકો છો એ જોડની ધ્વનિ શ્રેણી સંધિ સમાજ સંજ્ઞાના પ્રકાર વિશેષણના પ્રકાર ક્રિયા વિશેષણ અલંકાર ઓળખાવો પૂર્વપત્ય શબ્દસમૂહ રૂઢિપ્રયોગ કહેવત સમાનાર્થી વિરોધાર્થી તર્પદા જોડની છંદ ઓળખાવો અને છંદનું ઉદાહરણ મિત્રો આ વીસ ટોપિકોની અંદર આ વીસ ગુણનું પૂછાશે અને આ વિશે વીસ ટોપિકો જો તમારે ભણવા હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સની મુલાકાત લો એની અંદર સરસ મજાના ઉદાહરણ સાથે મેં આ વ્યાકરણ સમજાયેલું છે ભૂલશો નહીં ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો કરી લે જો વિભાગ ડીની અંદર વાત કરું તો વિસ્તાર એ ચાર ગુણનો છે ત્રીજા ભાગનું સંક્ષેપીકરણ ચાર ગુણનો છે અને આશરે સો શબ્દોમાં તમારે અહેવાલ આવશે એ ચાર ગુણનો છે અને નિબંધ આઠ ગુણનો છે મિત્રો આ રહ્યું તમારું પેપર આ રીતે વિભાગ એની અંદર જોડકા હશે બની અંદર એક એક વાક્યનો પ્રશ્ન હશે અને ક ની અંદર બે ત્રણ વાક્યના પ્રશ્નો હશે અને ડ ની અંદર ચાર એટલે લાંબા પ્રશ્નો હશે એટલે તમે જોઈ શકો છો ચાર ગુણ બે ગુણ ચાર ગુણ અને આઠ ગુણ એમ કરીને વિભાગ એ એ તમારો અહીંયા વીસ ગુણનો ક્લિયર થઈ જશે તમે જોઈ શકો છો અહીંયા તમને દેખાય છે આખું પેપર અને ત્યાર પછી વિભાગ બી તમે જોઈ લો એની અંદર પણ છે પણ અહીંયા તમને શું જોવા નથી મળતું કે કોવિડ નાઇન્ટીનના કારણે જે સરકારે સ્ટાઇલ બદલી હતી એની અંદર જે ખાલી જગ્યાઓ અને એક એક વાક્યના પ્રશ્નો જે વધારે ઉમેર્યા હતા એ અહીંયા જોવા મળતા નથી એટલે મિત્રો ખાસ યાદ રાખો એક એક વાક્યના પ્રશ્નો બે જ ગુણના છે પહેલી વખત આપણે ઘણો બધો લાભ લીધો હશે બરાબર આ વખતે આપણને એ જોવા નહીં મળે ત્રણ ચાર વાક્યના જે પ્રશ્નો છે એની અંદર અને પછી સવિસ્તાર પ્રશ્નો ત્યાર પછી વ્યાકરણ વિભાગમાં તમે જોઈ શકો છો કે સૌપ્રથમ જોડણી તમને જોવા મળે છે સંધિ છોડો એમાં આઠ જે પ્રશ્નો છે તમને જોવા મળે છે એની અંદર તમને વિકલ્પો આપેલા હશે દાખલા તરીકે કઈ જોડણી સાચી એનો વિકલ્પ અંદર હશે કઈ સંધિ સાચી એનો વિકલ્પ પણ તમને અહીંયા જોવા મળશે સમાજ કયો છે એનો વિકલ્પ પણ તમને જોવા મળશે કરતરી કરમણીમાં ત્યાર પછી અલંકારમાં પણ તમને વિકલ્પ જોવા મળશે એમાંથી તમારી પસંદ કરવાનો છે ત્યાર પછી પૂર્વ પ્રત્યય છે સમાનાર્થી શબ્દ છે આ બધાની અંદર મિત્રો તમને અહીંયા જોવા મળશે ત્યાર પછી તમે જોઈ શકો છો કે અહીંયા નીચેના જે શબ્દો સમાનાર્થી છે એ પણ તમને અહીંયા વિકલ્પમાં જોવા મળશે એટલે એકથી આઠ જે પ્રશ્નો છે બરાબર એ આઠ ગુણનું જે વ્યાકરણ છે એ તમને વિકલ્પો સ્વરૂપમાં અંદર જોવા મળશે પરંતુ આઠ પછીના જે નવ દસ અગિયાર બાર છે એની અંદર કોઈ વિકલ્પ હશે નહીં રૂઢિપ્રયોગ કહેવત શબ્દ સમૂહ વિરુદ્ધાર્થી અને અર્થભેદ ત્યાર પછી તર્પદા શબ્દો વિશેષણ છે ક્રિયા વિશેષણ છે સ્વર વ્યંજન છે એમાં કોઈ વિકલ્પ તમને જોવા મળશે નહીં એમાં કરતરી કર્મ નીકળશે ભાવે નીકળશે આ ખાસ તમારે ધ્યાન રાખવાનું છે ત્યાર પછી ડી વિભાગમાં અર્થ વિસ્તાર છે ચાર ગુણનો ત્યાર પછી અહીંયા તમે જોઈ શકો છો કે તમારી શાળામાં યોજાયેલ વાર્ષિકનું એના કાર્યક્રમ જે અહેવાલ છે એ પણ તમારે ચાર ગુણનો છે સંક્ષેપીકરણ પણ છે અને બેટા ગદ્ય વિભાગના જે એકમો છે એ પણ મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂક્યા છે તમે કઈ રીતે સંક્ષેપીકરણ કરવું એ પણ જાણી શકશો કેવી રીતે અહેવાલ લખવો અને અર્થ વિસ્તાર તો એટલો સુંદર બનાવ્યો છે અને અહેવાલ લેખન પણ ફોટોગ્રાફી સાથે મેં મૂકેલું છે તમે જોજો આ ચેનલની મુલાકાત લેજો એની અંદર ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર તમે આગળ વધજો ત્યાર પછી નિબંધ છે તો નિબંધ પણ ત્રણ છે એમાંથી એક નિબંધ તમારે પૂછાશે એ આઠ ગુનો રહેશે તો આ પ્રમાણેનું માર્કું મેં તમારા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે તો આ રીતે તમે આજથી તૈયારીમાં લાગી જાઓ ચાલો મિત્રો અંતે હાસમુખ પટેલના હાથમાં રામ રામ